जेतपुर सोमनाथ हाईवे फोर ट्रेक बनी रह्यो छे त्यारे ते हाईवे ने जूनागढ़ बायपास करी सीधो वडाली थी कोयली गाम पर काढ़वानी सरकारनी व्यूहरचना छे। परंतु खेडूतोए बायपास ने वडाली थी कोयली काढ़वा सामे विरोध कर्यो छे। खेडूतोनु कहेवू छे कि झांझरड़ा कोयली जूनो बायपास हयात छे, जेथी सरकार ते जूना बायपास ने ज नवनिर्मित करे तो मात्र 40 खेडूतोनी जमीन संपादित करवी पड़े तेम छे। अने जो वडाली थी कोयली बायपास करवामां आवे तो 250 थी वधारे खेडूतोनी जमीन संपादित थाय तेम छे। जूना बायपास ने ज नवनिर्मित करवो जोईए तेवी खेडूतोनी मांग छे। આજે જમીન અમારી વહી જાય છે, એમાં 107 કરોડ નો ખર્ચો છે આજે અત્યારે મગે બનાવવા માંગે છે, જે જૂનો છે એમાં 34 કરોડ નો જ ખર્ચો છે ખાલી, છતાંય જેમ તેમ કરીને ખેડૂતની જમીન લઈ લેવી છે, જેમ તેમ કરીને પડાવી લેવી છે। ખરેખર અમે બધા નિર્દોષ છીએ અને ઓલા બધા વગવાળા માણસો છીએ, અમે ભણ માણસો છીએ, અમે ખેડૂત છીએ, અમને ફોસલાવી પટાવીને જમીન લઈ લેવા માંગે છે, કોઈ પણ ભાગે અમે જમીન દેવા માંગતા નથી, મર જાયંગે મીટ જાયંગે લેકિન જમીન નહીં દેગી અમારો સંકલ્પ છે। जूना बायपास ने नवनिर्मित कराए तो सरकार ने पण फायदो थाय तेम छे, कारण के आम करवाथी मात्र 37 करोड़ रूपियानो खर्च थशे। अने जो सरकार वडाली थी कोयली वच्चे नवो बायपास बनावे तो अंदाजे 107 करोड़ नो खर्च थशे। आ अंगे गुजरात लोकहित समितिना चेरमेन चुनीभाई वैदे वडाल खाते खेडूतोनी मुलाकात लई सरकार सामे केवी रीते लड़वू ते अंगे व्यूहरचना घड़ी हती। એ ભૂલમાં ને ભૂલમાં માની બેઠી છે કે એ માલિક છે, એટલે એની સામે લડત વ્યાપક રીતે ગુજરાત લોક સમિતિ ચલાવે છે, પરંતુ એમાં આ રીતે જ્યાં જ્યાં ભૂમિને લઈને ઝઘડા ઊભા થાય છે ત્યાં અમે જઈએ છીએ। એટલા માટે જઈએ છીએ કે એ રીતે લોકોમાં એ વાતનો પ્રચાર થાય, અને અહીંયા એ વાતનો પ્રચાર થઈ રહ્યો છે। સરકાર દ્વારા વડાલીથી કોયલી સુધી જમીન સંપાદિત કરવાની વાત ખેડૂતોએ જાણતા તેઓ વડાલ ખાતે ભેગા થયા હતા, જો કે જમીન સંપાદન કરવા કોઈ અધિકારી ના આવતા ખેડૂતો વિખેરાઈ ગયા હતા। દિલીપ મોરી, બીટીવી, જૂનાગઢ।